જય સ્વામિનારાયણ મિત્રો, હું ભાવેશ પારેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું શ્રી સ્વામિનારાયણ હાઈ સેકન્ડરી સ્કૂલ ગાંધીનગર, ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા. મિત્રો, આજે પ્રકરણ નંબર 6, નવ પ્રકરણની શરૂઆત કરી છે, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2. મિત્રો, આજે આપણે સહકારી મંડળી વિશે અભ્યાસ કરીશું. મિત્રો, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2ની અંદર આપણને સહકારી મંડળી કંપની સ્વરૂપ વિશે માહિતી આપી છે. બહુ સરસ અગત્યનો ચેપ્ટર છે મિત્રો, અને જાણવું અને સમજવું અને જનરલ નોલેજ માટે પણ આ ચેપ્ટર બહુ મહત્ત્વ ધરાવે છે. મિત્રો, ચાલો જોઈએ આપણે પહેલાં સહકારી મંડળી વિશેનો અભ્યાસ. મિત્રો મિત્રો સહકારી મંડળી મિત્રો સહકારી મંડળી એ સહકાર દ્વારા અનેક વ્યક્તિઓ સાથે મળીને કામ કરતી એક મંડળી એટલે સહકારી મંડળી. મિત્રો, સહકારી મંડળીનો ઉદ્દેશ જ લોકોનો વિકાસ કરવો, આર્થિક રીતે ઉત્કર્ષ કરવો અને નફાખોરીને અટકાવવાનો હોય છે. મિત્રો, વૈયક્તિક માલિકી, ભાગીદારી પેટી અને કંપની સ્વરૂપમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે લોકો પાસેથી નફો મેળવતા હોય છે. નફો મેળવવા માટે અનેક રીતો અપનાવતા હોય છે. ઊંચો ભાવ લેવો, નીચી ગુણવત્તાવાળી વસ્તુ આપવી, ઇજારો કરવો, કાળાબજારી કરવી, આ નફો મેળવવા માટેના આ બધા પ્રયત્નો હોય છે મિત્રો. પણ સહકારી મંડળીમાં કોઈ દિવસ નફાનો ઉદ્દેશ રાખવામાં આવતો નથી, કારણ કે સહકારી મંડળીનો ઉદ્દેશ જ એ છે કે જેના સભ્ય હોય એને શોષણમાંથી અટકાવવો, જેના સભ્ય હોય એને આર્થિક ઉત્કર્ષ કરવો અને તેમનો વિકાસ કરવાનો. મિત્રો, એટલે સહકારી મંડળીને આપણે જે સૂત્ર આપવામાં આવ્યું છે, વિના સહકાર નહીં ઉદ્ધાર. મિત્રો, પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યેક માટે. મિત્રો, જાજા હાથ રડિયામણા આ બધા સૂત્રોથી સહકારી મંડળીની રચના કરવામાં આવે છે. સહકારી મંડળી એ સરકાર દ્વારા પણ પ્રોત્સાહિત કરવામાં આવતું એક સાધન છે. મિત્રો મિત્રો આ હતી સામાન્ય પ્રસ્તાવના. હવે સામાન્ય અર્થ જોઈએ. મિત્રો, સહકારી મંડળીનો અર્થ શું છે? મિત્રો, સહકારી મંડળી એટલે સહકારી મંડળી એવા ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાતા હોય છે. મિત્રો, સાદી ભાષામાં વાત કરીએ તો એક સમાન ધ્યેય ધરાવતી વ્યક્તિઓ સાથે મળીને એક મંડળીની રચના કરે તેને સહકારી મંડળી કહેવામાં આવતી હોય છે. મિત્રો, આ સામાન્ય અર્થમાં કહીએ તો મિત્રો સહકારી મંડળીનો ઉદ્દેશ નફાનો નહીં પણ સેવાનો રહેલો છે. મિત્રો, સહકારી મંડળીમાં જોડાતા દરેક વ્યક્તિ ને ખબર છે કે અહીંયા આપણે કોઈ શોષણ થવાનું નથી. મિત્રો, એટલે સહકારી મંડળી દરેક માટે એક સારો પ્રસ્તાવ અને વિચારધારા લાવે છે. મિત્રો સહકારી મંડળીના લક્ષણોની આપણે વાત કરીએ, એક પછી એક બહુ મહત્ત્વના લક્ષણો છે. મિત્રો, નંબર એક વાત કરીએ આપણે લક્ષણોમાં, સ્વૈચ્છિક મંડળ. મિત્રો, સ્વૈચ્છિક મંડળ એટલે સહકારી મંડળીમાં કોઈ પણ વ્યક્તિને બળજબરી કરવામાં આવતી નથી, પણ સામે ચાલીને લોકો આવતા. શા માટે? કે અહીંયા સંગઠિત વ્યક્તિઓ હંમેશા દરેકના હિત માટે કામ કરતી હોય છે, દરેકનો આર્થિક ઉત્કર્ષ થાય તે માટે કામ કરતી હોય છે, અને એના માટે જ લોકો સામે ચાલીને જોડાવતા હોય છે. કોઈ દિવસ કોઈને બળજબરી કરવામાં આવતી નથી. મિત્રો, બીજું લક્ષણ જોઈએ. મિત્રો, સરળ સ્થાપના વિધિ. મિત્રો, સહકારી મંડળીમાં ઓછામાં ઓછા 10 સભ્યો ભેગા થાય, અને 10 સભ્યો ભેગા થઈ અને સહકારી મંડળી રજિસ્ટર સામે નોંધણી કરાવવી પડતી હોય છે. મિત્રો, અને કાયદેસર તેનું વ્યક્તિત્વ પ્રાપ્ત કરવામાં આવતું હોય છે. મિત્રો, સ્થાપના વિધિ કંપની કરતાં બિલકુલ સરળ હોય છે. સામાન્ય ફોર્મ ભરવાનું હોય છે. એક સમાન ધ્યેય ધરાવતા વ્યક્તિઓ ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ ભેગા થાય અને મંડળીની રચના કરતા હોય છે. મિત્રો, ત્રીજું લક્ષણ જોઈએ. મિત્રો, સભ્યોની સમાનતા. મિત્રો, સહકારી મંડળીમાં જોડાતા દરેક સભ્યો સમાન હોય છે. મિત્રો, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ તવંગર નહીં, કોઈ ધનિક નહીં, કોઈ નાતિ નહીં, કોઈ જાતિ નહીં, દરેક સમાન હિત ધરાવતા વ્યક્તિઓને સમાન તક આપવામાં આવતી હોય છે. મિત્રો, એટલે સહકારી મંડળી હંમેશા દરેકને ભેદભાવ રાખ્યા વિના સમાન રીતે રાખવામાં જોડાતા હોય છે. મિત્રો, ચોથું લક્ષણ જોઈએ. મિત્રો, અલગ વ્યક્તિત્વ. મિત્રો, સહકારી મંડળીની નોંધણી થાય એટલે તરત એનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થતું હોય છે. મિત્રો, એને નોંધણી નંબર મળતો હોય છે અને તેને કાયદેસર વ્યક્તિત્વ પ્રાપ્ત થતું હોય છે. મિત્રો, એટલે સભ્યમાં અલગ વ્યક્તિત્વથી એને ઓળખવામાં આવતું હોય છે. મિત્રો,
પાંચમું લક્ષણ જોઈએ મિત્રો, લોકશાહી વહીવટ. મિત્રો, સહકારી મંડળીમાં વહીવટ લોકશાહી હોય છે. સહકારી મંડળીના સભ્યોમાંથી સભ્યો ચૂંટવામાં આવતા હોય છે અને આ સભ્યો નિસ્વાર્થ, કોઈ પગાર નહીં, કોઈ લાલચ નહીં અને કોઈ પણ ભેદભાવ વિના લોકશાહી વહીવટ કરતા હોય છે. અને સહકારી મંડળીમાં વહીવટ કરનાર હંમેશા નિષ્ઠાવાન હોય છે, પ્રમાણિક હોય છે અને અનુભવી વ્યક્તિઓ હોય છે જે આ લોકો અહીંયા વહીવટ કરતા હોય છે મિત્રો. અને સહકારી મંડળીમાં હંમેશા દરેક વ્યક્તિનું હિત ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે અને વહીવટી સમિતિ માટે ચૂંટણીમાં કોઈ પણ સભ્ય મિત્રો, અહીંયા સમિતિમાં મંડળીમાં રહેલા કોઈ પણ સભ્ય વહીવટમાં કામ કરી શકતા હોય છે, ઉમેદવારી કરી શકતા હોય છે, વહીવટમાં ભાગ લઈ શકતા હોય છે. માટે જ કહેવાય છે કે સહકારી મંડળીનો વહીવટ લોકશાહી વહીવટ કહેવાય છે. બીજી ભાષામાં કહીએ તો સહકારી મંડળી લોકશાહીની તાલીમ શાળા છે, તેમ કહીએ તો કોઈ ખોટું હોતું નથી મિત્રો. છઠ્ઠું લક્ષણ જોઈએ મિત્રો, સેવાનો હેતુ. મિત્રો લોક સહકારી મંડળીનો મુખ્ય હેતુ જ એવો હોય છે કે નહીં નફો, સમાનતાને ધોરણે એની સેવા કરવાનો હોય છે. સહકારી મંડળીના કોઈ પણ સભ્ય હોય તેને નફા વિના તેને હિત આપવામાં આવતું હોય છે મિત્રો, એટલે એનો ઉદ્દેશ નફાનો હોતો નથી, સેવાનો હોય છે. અને વ્યાજબી ભાવે વસ્તુ અને ગુણવત્તાવાળી પ્રાપ્ત થાય તે માટે સહકારી મંડળી સેવા સતત કામ કરતી હોય છે મિત્રો. સાતમું લક્ષણ મિત્રો, નફાની યોગ્ય વહેંચણી. મિત્રો, સહકારી મંડળીનો ઉદ્દેશ નફાનો હોતો નથી, તેમ છતાં કદાચ કોઈ કારણસર સહકારી મંડળીમાં આવક વધે, નફો થાય તો આ નફો રાખી મૂકવામાં આવતો નથી. આ નફો વર્ષના અંત પૂરું થાય એટલે દરેક સભ્ય વચ્ચે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ડિવિડન્ડ સ્વરૂપે, રોકડ સ્વરૂપમાં હોય, વસ્તુ સ્વરૂપમાં હોય અથવા કોઈ પણ સ્વરૂપે એ નફો બધા સભ્યો વચ્ચે સમાન ધોરણે વહેંચી નાખવામાં આવતો હોય મિત્રો. આઠમું લક્ષણ મિત્રો, શેરની ઓછી કિંમત. મિત્રો, સહકારી મંડળીમાં જે સભ્ય થતા હોય એમના માટે સભ્ય ફી માટે શેરની કિંમત હંમેશા 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા કે 100 રૂપિયા ઓછામાં ઓછા રાખવામાં આવતા હોય છે મિત્રો, જેથી કરીને સામાન્ય ગરીબ વર્ગનો વ્યક્તિ પણ એમાં સભ્ય થઈ શકતા હોય છે મિત્રો. એટલે શેરની કિંમત ઓછી રાખવામાં આવતી હોય છે મિત્રો, જેથી કરીને દરેક વ્યક્તિ એના એ ફી ભરીને પોતે શેર ખરીદી શકે અને સભ્ય થઈ શકે મિત્રો. નવમું લક્ષણ જોઈએ, સભ્ય દીઠ મતાધિકાર. મિત્રો, મત આપવાનો અધિકાર બે રીતે હોય છે, એક શેર દીઠ મત અધિકાર અને સભ્ય દીઠ મતાધિકાર. મિત્રો, બંને નોટ સમજાવું. શેર દીઠ અધિકાર, મત અધિકાર એટલે શું? મિત્રો, દાખલા તરીકે એક વ્યક્તિ પાસે કોઈ મંડળીના 100 શેર હોય તો મિત્રો જ્યારે મત આપવા જાય ત્યારે તેને એક મત આપવા અને મત આપે ત્યારે એને 100 શેરની ગણતરી કરવામાં આવે, 100 મતની ગણતરી કરવામાં આવે તો તેને શેરદીઠ મતાધિકાર કહેવામાં આવે. જ્યારે સભ્યદીઠ મતાધિકારની વાત કરીએ, દાખલા તરીકે કોઈ વ્યક્તિ પાસે 100 શેર હોય પણ મત એક જ આપે છે અને એનો એક જ મત ગણવામાં આવે તો સભ્યદીઠ મતાધિકાર કહેવામાં આવતો હોય મિત્રો. ટૂંકમાં શેરદીઠમાં જેટલા શેર હોય એના ગુણાંકમાં મત ગણાતા હશે, જ્યારે સભ્યદીઠ મતાધિકારમાં ગમે તેટલા શેર હોય પણ એના નામ ઉપર એક જ મત ગણવામાં આવે ત્યારે સભ્યદીઠ મતાધિકાર કહેવામાં આવશે. મિત્રો, સહકારી મંડળીમાં મતાધિકાર સભ્યદીઠ હોય છે. દસમો પોઈન્ટ જોઈએ મિત્રો, રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા. મિત્રો, અલિપ્ત એટલે કે અલગ રાખવું. મિત્રો, સહકારી મંડળીમાં રાજકારણ હોતું નથી, કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ રાખવામાં આવતી નથી. ગામના દરેક વ્યક્તિ સમાન ધ્યેય ધરાવતી હોય તેમાં જોડાતી હોય છે મિત્રો, તેથી ધર્મ અને રાજકારણથી તેને અલિપ્ત એટલે અલગ રાખવામાં આવતી સંસ્થા છે મિત્રો. અગિયારમું લક્ષણ, અનિયંત્રિત સભ્ય સંખ્યા. મિત્રો, આની અંદર એક સમાન ધ્યેય ધરાવતી વ્યક્તિ જોડાઈ શકે છે, એમાં કોઈ નિયંત્રણ હોતું નથી મિત્રો, એટલે આમાં કોઈ સભ્ય 50, 100 કે એવું કોઈ નિયંત્રણ રાખવામાં આવતું નથી. પણ એક જ મુદ્દો સમાન હિત ધરાવતી હોવી જોઈએ. સમાન હિત એટલે શું સમજાવો મિત્રો? દાખલા તરીકે પશુપાલન ધરાવ સહકારી મંડળી, તો મિત્રો તમારી પાસે પશુ હોય તો તમે એ સહકારી મંડળીમાં જોડાઈ શકો, પણ પશુ જ ના હોય તો તમે એ સહકારી મંડળમાં જોડાઈ શકો નહીં. એટલે સમાન હિત એટલે કે મંડળીનો જે ધ્યેય હોય એ ધ્યેયના અનુસારમાં તમારી પાસે એ હિત હોવું જોઈએ, તેને સમાન હિત કહેવામાં આવતું હોય મિત્રો.
મિત્રો આ હતા સહકારી મંડળીના લક્ષણો. હવે મિત્રો તેના ફાયદાની વાત કરીએ આપણે નેક્સ્ટ મુદ્દાની અંદર. મિત્રો સહકારી મંડળીના ફાયદા, મિત્રો સહકારી મંડળી ફાયદા જ ફાયદા છે. જોઈએ આપણે ફાયદાની વાત કરીએ. પહેલો ફાયદો, સરળ સ્થાપના વિધિ. મિત્રો ઓછામાં ઓછા 10 સામાન્ય સભ્ય ભેગા થાય, સમાન હિત ધરાવતા સભ્ય ભેગા થાય અને એક સામાન્ય સહકારી મંડળીનું ફોર્મ આવે છે. એ ફોર્મ સહકારી મંડળી રજિસ્ટર સામે નોંધાઈ અને તેની સ્થાપના વિધિ થતી હોય છે. મિત્રો બીજું, કાયમી અસ્તિત્વ. મિત્રો સહકારી મંડળી હંમેશા કાયમી અસ્તિત્વ હોય છે. એના સભ્ય હરતા કરતા, વહીવટ કરતા એ કાયમી રહેતા નથી, બદલાતા રહેતા હોય છે. એટલે સહકારી મંડળીની હંમેશા કાયમી અસ્તિત્વ ધરાવતી સંસ્થા કહી શકાય. મિત્રો ત્રીજો ફાયદાની વાત કરીએ, ખુલ્લું સભ્યપદ. મિત્રો આની અંદર કોઈ પણ વ્યક્તિ સભ્ય થતું હોય છે, ફક્ત એક જ સમાન હિત ધરાવતો વ્યક્તિ હોવો જોઈએ. મિત્રો અને સભ્યપદ ખુલ્લું, કોઈ ધર્મ, જ્ઞાતિ, જાતિ કે આર્થિક સ્થિતિ કે એવું કોઈ ધ્યાનમાં રાખવામાં આવતું નથી. મિત્રો ચોથું ફાયદો, મિત્રો સભ્યોની મર્યાદિત જવાબદારી. મિત્રો મર્યાદિત જવાબદારીનો અર્થ આપણે સમજી ગયા છે, મર્યાદિત અને અમર્યાદિત. મર્યાદિત એટલે જેટલા પૈસા રોક્યા હોય એટલી જ જવાબદારી. દાખલા તરીકે કોઈ સભ્યએ 10 રૂપિયા ભર્યા તો 10 રૂપિયા જેટલી જ જવાબદારી, કોઈ વ્યક્તિએ 100 રૂપિયા ભર્યા તો 100 રૂપિયા જેટલી જ જવાબદારી. તેને મર્યાદિત જવાબદારી કહેવામાં આવતી હોય છે. મિત્રો સહકારી મંડળીમાં જવાબદારી મર્યાદિત હોય છે. મિત્રો પાંચમું લક્ષણ, ફાયદો સરકારી સહાય. મિત્રો સરકાર પણ સહકારી મંડળીને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સહાય કરે છે. કેમ? સહકારી મંડળી સરકારનું અડધું કામ ઓછું કરી નાખે છે. મિત્રો સમાજના વિકાસ માટે સહકારી મંડળી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સમાજના લાભ માટે કામ કરતી હોવાથી સરકાર પણ તેને નાણાકીય અથવા પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સહકાર આપતી હોય છે. મિત્રો છઠ્ઠો ફાયદો, મિત્રો લોકશાહી વહીવટ. મિત્રો લોકશાહી એટલે લોકો વડે ચાલતું વહીવટ. સહકારી મંડળીમાં પણ આ જ હોય છે. મિત્રો સહકારી મંડળીમાં કોઈ પણ સભ્ય હોય એની જ્ઞાન, આવડત, કૌશલ્ય, તેની લોકપ્રિયતા આ બધું ધ્યાનમાં રાખી એ વહીવટમાં કામ કરતો હોય છે. મિત્રો લોકો તેને ચૂંટી નાખતા હોય છે અને ચૂંટાયેલો વ્યક્તિ આ હિતનું કામ કરતી હોય છે. મિત્રો માટે લોકશાહી વહીવટ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. મિત્રો મિત્રો એના પછી ઓછો ખર્ચાળ વહીવટ. મિત્રો સહકારી મંડળીમાં કોઈ દિવસ ખર્ચનું પ્રમાણ વધુ હોતું નથી, કારણ કે એનો હેતુ જ નહીં નફાનું હોય અને ખર્ચ પણ બહુ મર્યાદિત હોય છે. મિત્રો કરકસરપૂર્વક, સિદ્ધાંતપૂર્વક કામ કરવામાં આવતું હોવાથી વહીવટી ખર્ચ ખૂબ ઓછો રાખવામાં આવતો હોય. મિત્રો સંચાલન માદક સેવા, જે વહીવટ કરતા હોય એ માનવીય સેવા કરતા હોય, પગાર કે કમિશન કે ફાયદાના હિત વિના કામ કરતા હોય છે, માટે વહીવટી ખર્ચ પણ કેવો આવે છે? મિત્રો ઓછો આવે છે. આઠમા ફાયદાની વાત કરીએ, મિત્રો નિશ્ચિત ગ્રાહક વર્ગ. મિત્રો સ્વાભાવિક છે, સભ્યો માટે જ કામ કરવામાં આવતું હોય અને સભ્યો જ એનો વિકાસ અથવા તેનો લાભ લેતા હોય, એટલે ગ્રાહક વર્ગ પણ કેવો હોય છે? નિશ્ચિત હોય છે. મિત્રો અને આ નિશ્ચિત ગ્રાહક વર્ગ સહકારી મંડળીમાં આપણને નોંધાયેલો હોય છે. મિત્રો અને નોંધાયેલ હોય એ પ્રમાણે તેની ખરીદ વેચાણ થતું હોય છે. મિત્રો નવમો ફાયદો જોઈએ, વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ. મિત્રો વેપારી હંમેશા નફાના હેતુથી કામ કરતી હોય છે અને વધુ ને વધુ ગ્રાહક નફો મેળવવા માટે ગ્રાહકનું શોષણ કરતા હોય છે. તેની સામે સહકારી મંડળી બિલકુલ નફાનો ઉદ્દેશ સિવાય અને સભ્યોના આર્થિક ઉત્કર્ષ માટે કામ કરતી હોવાથી સહકારી મંડળી વેપારીઓ સામે સબળ હરીફ તરીકે કામ કરતી હોય છે. મિત્રો સભ્યોના આર્થિક ઉત્કર્ષ અને સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપવા માટે સહકારી મંડળી બહુ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરતી હોવાથી વેપારીઓ સમક્ષ એક સબળ હરીફ તરીકે કામ કરતી હોય છે. મિત્રો દસમા ફાયદાની વાત કરીએ, મિત્રો સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ. મિત્રો સહકારી મંડળી ફક્ત એક જ કામ નહીં, સમાજના પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે તેના વિકાસ માટે અનેક પ્રવૃત્તિઓ કરતી હોય છે. દાખલા તરીકે ગામની અંદર તમે જુઓ, દૂધ ઉત્પાદન સહકારી મંડળી, ખેતીવાડી સહકારી મંડળી, પશુપાલન સહકારી મંડળી, આવી અનેક મંડળીઓ કામ કરતી હોય છે. અને ફક્ત એક જ કામ નહીં, સભ્યોના માટે, જાનવરો માટે અને પ્રત્યક્ષ ગામના વિકાસ માટે પણ કામ કરતી હોય છે. દાખલા તરીકે બાળકોના રસીકરણ માટે કેમ્પ યોજતી હોય છે, જાનવરો માટે
પ્રત્યક્ષ અપરોક્ષ અનાજ કઠોળ ને બધું વેચતી હોય છે, શાળા દવાખાનું બનાવવા, બાગ બગીચા ઊભા કરવા, અને આ રીતે ગામના વિકાસ માટે, સભ્યના વિકાસ માટે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સહકારી મંડળી કામ કરતી હોવાથી તેના ફાયદા સમાજને મળતા હોય છે. મિત્રો, 11મો ફાયદાની વાત કરીએ, લોકશાહીની તાલીમ શાળા. સાચી વાત છે મિત્રો, સહકારી મંડળની અંદર કોઈ પણ વહીવટ કરતા નિષ્ઠાવાન હોય છે, સિદ્ધાંતવાદી હોય છે, માનવ સેવા કરતો હોય છે, પગારનું બિલકુલ અપેક્ષા વિના નિષ્ઠાવાન, લોકોના વિકાસ માટે અને ગામમાં પ્રતિષ્ઠિત હોય એવા વ્યક્તિઓ કામ કરતા હોય છે. અને અહીંયા લોકશાહીની અંદર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે, માનવીય સંપર્ક રહેતો હોય છે, અને આના લીધે માનવી સામાન્ય વ્યક્તિમાંથી એક ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ પણ ક્યારેક જોવા મળતો હોય. મિત્રો, માટે લોકશાહી વહીવટ કે તરીકે આ વ્યવસ્થા ખૂબ જ જાણવા અને શીખવા મળતું હોય. મિત્રો, 12મો ફાયદો મિત્રો, સભ્યોના આર્થિક ઉત્કર્ષ અને વિકાસ માટે. મિત્રો, સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ જ આ રહ્યો છે. સહકારી મંડળીના કોઈ પણ સભ્યને આર્થિક ઉત્કર્ષ અને વિકાસ માટે હોય છે. દાખલા તરીકે દૂધ ઉત્પાદન સહકારી મંડળી હોય તો મિત્રો, દૂધ ઉત્પાદન સહકારી મંડળી એ દૂધ ઉત્પાદન સહકારી મંડળી ગ્રાહકો પાસેથી દૂધ મેળવતી હોય, પણ આ દૂધમાંથી જે ફાયદો થતો હોય એ ફાયદાથી એમને જાનવરો માટે ક્યારેક પશુપાલન માટે ખોરાક લાવી આપતા હોય, ક્યારેક એમને રસીકરણ કરતા હોય, ડૉક્ટરની સેવા આપતા હોય, પરોક્ષ યા પરોક્ષ એમને કંઈક ચીજ વસ્તુઓ આપતા હોય છે. ટૂંકમાં તાલીમ અને અભ્યાસ દ્વારા પણ એમને વસ્તુ સારી રીતે વિકાસ કરી શકે એમ તે માટે કામ કરતા હોય છે. માટે વહીવટી સહકારી મંડળી વહીવટી કામ માટે પણ ખૂબ જ સારું યોગદાન આપતી હોય છે. મિત્રો, અને સભ્યના આર્થિક ઉત્કર્ષ માટે આ સહકારી મંડળી કામ કરતી હોય છે. મિત્રો, માટે કહેવાય છે કે સહકારી મંડળીમાં ફાયદા જ નહીં ફાયદા જ છે, કોઈ નુકસાન હોતું નથી. મિત્રો, મિત્રો સહકારી મંડળીની મર્યાદાઓ બહુ ઓછી મર્યાદાઓ છે. સહકારીમાં ફાયદા વધારે છે પણ મર્યાદા ખૂબ ઓછી છે. જોઈએ મર્યાદામાં, પહેલી મર્યાદા મૂડીની મર્યાદા. મિત્રો, કામ સદ્ધર હોય, લોકો સદ્ધર હોય, અને બીજી મર્યાદા છે કે શેરની કિંમત બિલકુલ ઓછી, 10 રૂપિયા, 20 રૂપિયા કે 100 રૂપિયા રાખવામાં આવે તો સ્વાભાવિક છે મૂડી મર્યાદા નડતી હોય છે. મિત્રો, તો મૂડીરોકાણ આપણને ઓછું મળતું હોવાથી મિત્રો અહીંયા મૂડીનો પ્રશ્ન આવતો હોય છે. મિત્રો, બીજી મર્યાદા કાર્યક્ષમ વહીવટનો અભાવ. મિત્રો, વહીવટ કરતા નિષ્ઠાવાન હોય, પ્રતિષ્ઠિત હોય અને માનવ સેવા આપનાર વ્યક્તિ હોય તો વહીવટ સારું ચાલતો હોય છે. પરંતુ જો સારા વ્યક્તિઓ તો ના મળતા હોય, વહીવટ બરાબર ચાલતો ના હોય તો સહકારી મંડળી જોખમમાં તો હોય છે. મિત્રો, એ કાર્યક્ષમ વહીવટનો ક્યારેક અભાવ જોવા મળે એવું કહી શકાય. ત્રીજી મર્યાદા રાજકીય હસ્તક્ષેપ. મિત્રો, ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આમાં જોડાયેલા હોય તો સામાન્ય વ્યક્તિ એ લોકોને આગળ આવવા દેતા નથી. એટલે રાજકીય વર્ચસ્વ ધરાવનાર વ્યક્તિઓ હોય તેની અંદર વર્ચસ્વ જમાવતા હોય અને પોતાના વર્ચસ્વથી એ મંડળી ઉપર હંમેશા કાયમ રાજ કરતા હોય તેવું પણ જોવા મળતું હોય. એ રાજકીય વર્ચસ્વ પણ જોવા મળતું હોય. ગામના પ્રતિષ્ઠિત હોય, પૈસાવાળા વ્યક્તિઓ હોય અને તેઓ આ મંડળીઓની અંદર આગળ પડીને કામ કરે એટલે સામાન્ય વ્યક્તિ હોય તો એ લોકોને આગળ આવવા દેતા નથી. મિત્રો, ચોથી મર્યાદા સભ્યો વચ્ચે અસહકાર. મિત્રો, ક્યારેક ગ્રુપવાદ, ક્યારેક સમાનતા અસમાનતા આવા જોવા મળે તો સભ્યો વચ્ચે અસહકારની ભાવના પણ ક્યારેક જોવા મળતી હોય છે. મિત્રો, મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ જોવા મળતો હોય છે. મિત્રો, સભ્યોમાં પરસ્પર કુસુમ, સંઘર્ષ, જૂથવાદ, સ્વાર્થવૃત્તિ આ બધી વસ્તુ આપણને ક્યારેક જોવા મળે તો સહકારી મંડળીનું હિત જોખમાતું હોય એવું પણ ક્યારેક જોવા મળતું હોય. મિત્રો,